સ્થાયી સમિતિના એજન્ડ નંબર કુલ 40 કામ હતા. 40 કામમાંથી 17 નંબરનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે અને 40 નંબરનું કામ જગ્યા જોવા માટે મુલતવી, એટલે 38 મંજૂર કરવામાં છે. 2 કામો મુલતવી કરવામાં આવે છે. એના સિવાય એજન્ડા સિવાયના 24 કામો વધારાના હતા તેને પણ મંજૂર કરવામાં આવ્યા છે. અલગ અલગ ખાતાના અને અલગ અલગ રીતના કામો હતા તે પણ મંજૂર કરવામાં આવ્યા છે. એના પછી કોઈ વધુ કામ ન રહેતા સ્થાયી સમિતિની મિટિંગ પૂરી કરી. કયા એવા મોટા કામો છે જે શહેરીતમાં નિર્ણય લેવાયા છે? સુરત મહાનગરપાલિકામાં કોઈ નાનું કે મોટું કામ નથી હોતું. જે પણ કામ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે તે શહેરીતનું અને મોટું જ હોય છે. એટલે મુખ્યત્વે જો આપને કહું કે 2 ફ્રેન્ચ વેલ બનાવવાનું કામ છે, જેનાથી ભવિષ્યમાં પાણીની જે પરિસ્થિતિ ઉભી થનાર હોય તે ફ્રેન્ચ વેલ બનાવવાનું જે મુખ્ય કામ છે. અને ફ્રેન્ચ વેલમાં લગભગ થનાર ખર્ચ પૈકી 62 કરોડ રૂપિયા લગભગ રાજ્ય સરકારમાંથી આવવાના છે, એટલે એક મોટું કામ છે. એ જ રીતે બીજા ઓવરહેડ ટાંકીનું કામ છે, જેમાં સુરત મહાનગરપાલિકાની ગ્રેજ્યુએશનની જગ્યા હતી વરાછા ખાતે, મને TP3 FP75 ત્યાં ઓવરહેડ ટાંકી બનાવવાનું છે. એની એક કામ હતું, તે એક મોટું કામ મંજૂર કરવામાં આવ્યું છે. આવી રીતે વોટર સ્પોર્ટનું કઈ કામ હતું તે? હા, વોટર સ્પોર્ટનું કામ હતું. જે ભૂતકાળમાં વોટર સ્પોર્ટ ચાલતું હતું તે જગ્યા પર એક બીજી એજન્સીએ પોતાની સંમતિ આપતા, જ્યાં સુધી ટેન્ડરની પ્રક્રિયા નહીં થાય તો કોર્પોરેશનને સમજ કાઢતી. અત્યારથી ગમે ત્યારે આચારસંહિતા આવવાની હોવાથી 3 મહિના બીજા કામોને તો 3 મહિના કોર્પોરેશનને એમાંથી આવક ઉદભવી શકે એ આશયથી આપણે એને ટેમ્પરરી બેસ પર વોટર સ્પોર્ટ્સની એક એજન્સીને કામ આપ્યું છે. 17 નંબરનું કામ એવું હતું કે જે હોર્ડિંગ્સના સ્ટ્રક્ચર હોય છે ઉભા કરવાના, તે એક કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ અમારા ધ્યાને સ્થાયી સમિતિ ધ્યાને આવતા માંગવામાં આવ્યું હતું કે સ્ટ્રક્ચર ઉભા કરવાથી થતો ખર્ચ, એને મેન્ટેનન્સનો ખર્ચ અને એના પર જે હોર્ડિંગ લગાવવામાં આવશે તે કોણ લગાવશે કે એની માટે એજન્સી નક્કી કરવામાં આવશે. એની સામે જે અત્યારે હોર્ડિંગ્સ આપવામાં આવેલા છે એજન્સીઓને, તેના પર કોર્પોરેશન દ્વારા જે જાહેરાતો પોતાની કોર્પોરેશનની કે સરકારની લગાવવામાં આવે છે તે બંને વચ્ચેના આવક કે જાવકનો ખર્ચ કેવી રીતે કમ્પેર કરવો એ નિર્ણય ન લઈ શકતા આ કામ મુલતવી રાખવામાં આવ્યું છે. કમ્પેરિઝન કરીને એમાં નિર્ણય લેવામાં આવશે.